રામ રામ સીતારામ બધાયને, કેમ છો બધાય? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. તો કે અમે પણ મજામાં જ છે. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. ફાઇનલી છે કાક તો હું છે કે અમારું બર્તન આવ્યા છે. જે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું ને, તો આજ ભરત આવ્યો હતો. સવારે ઠલવે ગયો, ટ્રેક્ટર ભરાઈને આવ્યું હતું. થાય છે ને ભાઈ? હા, આપણે સીતારામ બધાયને બધાય મજામાં જ છે. ને અમે જો બર્તન હવે નાખે ગયો ભરત, તો આપણે બધે હમા હમા કર્યો ને એમાં કંઈ કે બાથરૂમ સુધીને ખડકે દીધો, એટલે આપણે ઉપાદી ન રહી બારવાની. એ વરખ દીધું તેને ઉપાદીને કાપે એમાં, ત્યાં મા દીકરો દિવસની રજા ઉતે, એટલે એમાં કરી લઈએ. જો એ માદણા બોલે આંગળે એટલે પડ્યા નાખે ગયો. હા બરોબર, અહીંયા બરોબર દરવાજા ના આગળ ઠલ્યો હે. હમણાં તમને બરોબર રહીને બતાવું જો આમાં દેખાતા હોય તો. દરવાજો ખોલવામાં પછી ત્યાંથી મોટરસાઇકલ લેવામાં પછી આવે એમ છે ને, એટલે ચોખ્ખું કરવું પડે. હાંસતા હા, પછી જ મોટરસાઇકલ અંદર આવી એનો ગાડા છે. ને જો ઓલી કોઈ નાખીએ તો રોડ ઉપર આપણે થાય, એટલે ના તા નો નખાય ના કે વાહન તો રોડ બ્લોક થઈ જાય ને. હા, વાહન નીકળતા હોય ને માણસ ની નડે આવક જાવકમાં. હા, આપણી જગ્યામાં નાખીએ તો અહીં કે વ્યાજબી કહેવાય ને. અને બર્તન દેવા હતું કાપ્યા કે કરક કરક અમારે સુલે રોટલા થતા હોય ને સુલો શાંતિ પ્રગટાવતી હોય, એટલે સુલાને જે મજા છે એવી ગેસ ઉપર ન હોય. તો સિટીના માણસો અટાણે તો સુખ સુખી રેગા તે ગેસ ઉપર હાલતું નથી. પણ અમારે તો શાંતિને દિવ્યાને રજા હતી ને મેળ ઉતો હતી, ચાલો જાવું તે ગતા થોડાક કાપે. હા, દિવ્યાને રજા હતી એટલે જ કહે ને કે મા દીકરો હથવાર હોય પણ ને થોડોક ટેકો દે. ને આપણે સુલો તો રાખો જ કે આને લાડવા બહુ ખાવા જઈએ. મિસ્ટર આપણું જ નામ આવ્યું ભાઈ, આપણું જ નામ આવ્યું. ખબર હશે ને જોડે દિયન લાડવાન ખાવા જઈએ એટલે ખાવું તો છે ને, ખાવા હાટું તો કરીએ. ખબર તન તા કે મારા હાટું સ્કાઈપ એવું નામ લીધો પિંડિયા તરવા મારો ગેસ બસાવવા હાટું કાપ્યા હો મારો. અને હાલો તો હવે એને થોડા કામ વ્યવસ્થિત કરી નાખીએ. જેને જીણકી જીણકી પારીઓ જેવું શાંતિ કરે ને કરીએ કરી લઈએ, કમ્પ્લીટ થઈ જાય તો પાછું ઉપીર મૂકવામાં મજા રહે. ને ઉપીર અમારે અહીંયા બાથરૂમની ઉપર જે જગ્યા છે એ ખાલી પડી છે અને થોડાક ઝૂનવાણી પડ્યા છે, એ ખાલી કરવું કા. હા, એ થોડાક ખાલી કરવા જે હોય ને, ઉપર થોડું પેલું પાણી સુવે તો સિમેન્ટ નાખવું પડશે, તો એ સુમા હું આવે તો બધું આપણે હમું કરી લઈએ. બધું કાઢ લઈએ આગળનું પાછું આવે હેરથી વાર ખડકું કરે ને આની પાછા ના ખડકે દેવાના. હે, આવું છે ભાઈ, ચાલો ધીરે ધીરે કરતા થાય. પાછું મારે જાવાનું થાય દુકાનની આગળ, પછી સાહેબ પાછું હાંજી પાછું આવવાનું હોય છે અને ટેકો દેવો આવવું જ જોઈએ. મારે આવી ને કારણ કે આ બધું કરવાનું છે ને, મારે થોડુંક દુકાને ઇમરજન્સી કામ છે એટલે ઘડીક રહીને જવું જોઈએ, ઘડીક ટેકો દેવા લાગી ગયા. તો ફાઇનલી જોઈ લ્યો બધાને અમારા અહીં આવી ગયા. આ બેગ ભાર્યું શાંતિ કરી જોઈએ, બે કામ મૂક્યું બે કાં કર્યું. હજી આ એટલે ટેકલાને હમણાં હમું કરવાનું બાકી છે. ચાલો હવે આને છે ને આ રીતના ભાર્યું કરતા થાય, થોડીક થઈ જાય તો પછી આ ઉપીર આપણે રડાવવાના છે. ઉપીર થાય છે ને તે હસવાઈ જાય. ચાલો તો ફાઇનલ બર્તનનું કામ કરતાં કરતાં અમારે એક એક્સ્ટ્રા કામ આવે ગયું. કામ કામ આવે ગયું ખબર છે, કેરીઓનું. જોઈ લે શાંતિ ઉખેરીને બેઠી કરતા હતા બર્તનનું કામ ને આવે ગયું કેરીઓનું. કારણ કે આ કેરીઓ આપણે જે રામભાઈની વાડીએ એક દે આપણે ગતા જ તમને વિડીયો બતાવ્યો હતો, ત્યાંથી આજે આ કેરીઓ આવી ગયું ફાઇનલી અમારે. ને અમારો પાડો છે ને એ કે જેટલું તમારે આવે ને એમાંથી અરજીઓ અમને દેવાય નહીં, હવે એ અરજીઓ એને લઈ જાવી બોલો. જોકે અમારે 10 કિલો લેવી હતી ને અમારાથી 20 કિલો લેવાઈ ગયું બરાબર, એટલે 10 કિલો આપી દઈએ તો બહુ કોઈ ઉપાધિ નથી. કઈ છે ને ચાલો તો પેલા તો 50-50% નો ભાગ પાડી નાખીએ. તો જો શાંતિ પાછું ઠલવે, આપણે ઇલેક્ટ્રિક કાંટો લેવો હતો ભાઈ, પેલા તો આપણે દેશી સાબડા આવે કઈ લેવાય, અહીંયા ભાગ પાડી નાખવો આપણે. ચાલો તો ભાગ પાડે નહીં કે આપણે એવા આપણે બર્તનમાં પાછા વિરગે જઈએ, ઉતારી કરતા જઈએ. આનું કામ પૂરું થયું, ચાલો તો શાંતિ ભારી બાંધે. આ જે ભારીઓ કરે કરે મૂકી દીધું ને એ આપણે હરણ હારણ અંદર મૂકી દીધું, જોરીએ અહીંયા મૂકી દીધું કારણ કે ના જગ્યા કરી દીધી. જગ્યા કરે પછી પાછી આણીઓ બધી ભારીઓ કરે કરે ને પાછી આ મૂકવાની હોય તો આ રીતે. મોટા મોટા હે એને વરે પાછા ભાંગવા જોઈએ. ચાલો તો આ ભારી જગી આપણે એની જગ્યાએ જવા દઈએ, જ્યાં જગ્યા છે પાછી ભારી ત્યાંથી કાઢે પાછી અહીંયા સાઈડમાં ખડકે દઈએ. ચાલો તો આ રીતના આપણે લઈને જઈએ અંદર.
બધું ભેરું થયા. ઉપડે તો ઉપાડ લે, શાબાશ, આવવા દે ડાયરેક્ટ અંદર. લે તારો હાટ એ વાંધો ને, હું કઈ ગા આવતો હતો. ક્યાં જગ્યા કરી દીધી તો મેં તો ના જગ્યા કરી દીધી. એ તો ક્યાં ગયા, પડવું પડવું. હા તો ફાઇનલી અહીંયા આપણે હવે અંદર બર્તન જ બર્તન કરી દીધા ને આપણે આજે મેઇન જગ્યા ગેટ આગળ હતી એ આખી ખાલી કરી નાખી. જુઓ એટલું બધું કામ કરી નાખ્યું, આખું અહીંથી ચોખ્ખું કરી નાખ્યું ને બધા બર્તન અંદર કંઈક ઢગીલીયું કરી નાખ્યું કે અહીં કરી નાખ્યું. બ હવે તો આ ખાલી વાર સોરે ને ચોખ્ખું કરવાનું છે ને થોડાક કટકા બટકા કરે છે, હમણાં મજો શાંતિ કરે છે એ છે. ચાલો તો ફટાફટ હવે આટલું પતે જાય તો પછી આપણે અહીંયા ઉપર ચડવાનું છે ને ત્યાં બધું ચોખ્ખું કરવાનું છે. તો ફટાફટી કરી લઈએ તો આવવા પાંચ જેવું થયું તો આપણી ઘડીક વાર દુકાને જાઉં, પાછા હાડસ અહીં આવી છું, પછી આપણી ઉપર ચડે ચોખ્ખું કરવા લખ્યું. કારણ કે દિનેશને જાઉં દૂધ લેવા, કઈ શાંતિ. તો દિનેશને દૂધ લેવા જાઉં તો હું ઘડીક વાર દુકાને જા, કલાક રહીને પાછો આગળ હાડસ અહીં આવી તો પછી પાછો એ કરવા લાગી. ચાલો તો કટકા બટકા સહિત શાંતિ હમુ નમુ કરે. અમારે દિવ્યસિંહ ભણીને ભાગી આવ્યો, દિવ્યસભાઈને શરબત બનાવવાનો ઓર્ડર આપ્યો છે. દિવ્યસભાઈ અમારો શરબત કરે અહીંયા. આપડી શરબત પીએ ઠંડક કરીને પછી દુકાને જવાનું થાય. જુઓ અહીંયા દિવ્યસભાઈ ત્યાર રાખ્યું હોય લીંબુવાનું શરબત કા. ચાલો તો એટલું બધું હમુ નમુ કરી લીધું, એવું થોડુંક બાકી રહ્યું આપડે ઘડી કરીને પછી પાછું ચાલુ કરી. ચાલો આપણે જઈએ શરબત પીએ ને પછી દુકાને. ચાલો તો ફાઇનલી વાગી ગયા છે 8 અને આપણે દુકાને ગયા હતા 5:30 વાગે છે, 8 વાગે છે ડ્રાઈવર. વિચાર કરો એટલી ઘડી આપણે નવીરાત ન થયા. મેં કીધું હવે હાલો ઘેર જઈ આવીએ, દૂધ મૂકવાનું હતું દૂધ મૂક્યા ને શાંતિને પૂછી લઈએ કે શું કરવાનું છે. તો હું તો આવ્યો હતો કે એ તો પછી ઉપે સુખું બધું કરીને વાટો તો કરી લીધો. દુકાન એટલું બધું કામ હતું ને કે નવી રાત ન થયા. અટાણે છે 8 વાગે ટાઈમ મળ્યો, 8 વાગે મેં કીધું હાલો જોઈ આવીએ કામ કરવાનું છે. ફોન તો કર્યો, ફોન ન પડ્યો, નકર તો આપડે તો ના ના ખબર પડે જાય તો કોઈ ખાવો કે ન ખાવો. અમે તો પછી કર્યું હતું કે વ્યારા કરે ને મેલ્યું નહીં રાતે, પછી ફોન ન કર્યો. તો પછી તો હું અટાણે દુકાન આવ્યો છે યાર કરીને કર્યું. હા તો અહીંયા કરી હાલ હું રાંધેલા ને તમે દુકાન જઈ આવો બે કલાક. ચાલો તો શાંતિ રાંધવાનું કામ કરે ને આપણી પાસે આવ્યો તો દુકાને વ્યા જાય, કારણ કે અંધારું થયું ને હવે થોડુંક ના પાછું હજે કામ તો છે એમાં. હું તો પેલી ભાગે ઉપાડવું જ પડી ડેલી આખી ભરી ને હાઈ પડી આંગળી બથડી ને બધા માંથી બર્તન ને રમ સેટ બોલે તમાશ અકડ્યો. દિવ્યસભાઈ આવી ગયા અમારા, જુઓ હમણાં બતાવું તમને હું દિવ્યસભાઈ કર્યું. જો દિવ્યસભાઈ અમારો ગામમાં ગયો તો સાયકલ લઈને તો આવ્યો આકણે ને આ બધું ભૂકો દિવસ થી ચોખ્ખો કર્યો ગામ. જો આ આખે આખું બધું ઉપર થી સાફ કર્યું. જો આ બાસકો નથી ઉતાર્યું, આ બાસકો ઉતાર્યું, આ પછી ખોખા ત્રણ બાસકા આજે આ બધા બાસકા ટૂંકમાં છે એ ઉપર થી ઉતાર્યા. આ બધો ભૂકો આખો કાઢ્યો ને અહીંયા આપણે આ બર્તન ને બધી થપી મારતી ત્યાં બાંધેલી છે બધી ભારીઓ છે ને ઉપર પછી ચડાવવાની છે અહીંયા ડાયરેક્ટ ઉપર. પણ હવે અત્યારે ત્યાં વાટો દીધો ને દિવ્યસ કે ચોખ્ખું કરી નાખ્યું. હા ચોખ્ખું કરી નાખ્યું, ક્લિયર કર, ધોઈ નાખ્યું, ધોઈ નાખ્યું ને સિમેન્ટ થોડું પડ્યું લીકેજ હતું એટલે સિમેન્ટ પણ સિમેન્ટ એ મારી દીધો. જો અહીંયા સીડી ઊભી રાખી દીધી, આ તો હવે થોડીક અહીં રાખી બાકી આગળ હિરખી રાખે ને ઊભી સીડિયા છે ને. ચાલો તો હવે આ બધો ભૂકો બરોબર પીડ્યા કે નથી પીડ્યા,
એટલે આ છે ને હજી બારોબાર આપણે જે ઓટીલી થપ્પી મારી હતી ને એ બધું ઉપી સડાવવાનું બાકી છે. હજી હવે જોઈએ અટાણે અંધારાનો મેળ આવી છે તો હાજી ખાઈ ને કરી હોય. અટાણે તો ઘડીક વાર આપણી તો દુકાને જે આવીએ તો તારે રાંધવાનું હોય. ચાલો તો ફાઈનલી હવે એ ખાઈ પીએ ને પછી કામ કરવાનું નક્કી કર્યું તો ઘડીક વાર આપણી દુકાને જઈ આવીએ શાંતિ રાંધવાનું કામ કરે. કામ રાંધવાનું બનાવું આપણે જઈએ દુકાને એ હવે એનું કામ કરે. ચાલો એવું તો અંધારું થઈ ગયું આવે ને પછી આપડે ખાવા પીવાનું ના સડાવવાનું કામ છે અંધારું પછી હરખો વિડીયો શૂટ નહીં થાય તો ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો.